नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में जोईए एक्सरसाइज नंबर 1.5। तो जो एक्सरसाइज 1.5 में आपने शू कीधु आपने कीधु आपेली संख्याओं अने असमय संख्याओं में वर्गीकरण करो। असमय संख्याओं में वर्गीकरण करो। ओके, तो जो मित्रों पहलो प्रश्न आपने आप्यो छे 2 - √5। ओके, तो जो अहीं बे समय संख्या छे, ज्यारे वर्गमूल में 5 असमय छे। शू छे? असमय छे। बन्ने संख्याओनी बादबाकी करता बन्ने संख्याओं की बात बाकी करता आपने एटले समय अने असमय बन्ने नी जो आपने बात बाकी करिए तो असमय संख्या मळशे। जेथी 2 - √5 असमय संख्या छे। केवी संख्या छे मित्रों? असमय संख्या छे। केम? बन्ने एक समय छे ने एक असमय छे। हवे आपणे बन्ने नी बात बाकी करिए तो आपणने केवी संख्या मळे? असमय मळे। ओके, चलो बीजो प्रश्न आपणे जोईए। बीजा प्रश्न में आपणने शुं कीधुं छे? जो 3 + √23 - √23। તો મિત્રો જુઓ, આ પણ બાદબાકી જ છે, આ પણ બાદબાકી છે સમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યાથી અને એ જ સંખ્યાની બાદબાકી છે। તો આપણે પહેલાં એને સોલ્વ કરીને પછી આપણે જોઈએ કે આ કેવી સંખ્યા આપણને મળે। ઓકે, તો જુઓ આ બ્રેકેટ આપણે ઓપન કરીએ, કૌંસ ઓપન કરતા વર્ગમૂળમાં 23 - √23 કટ કરશો, બરાબર કેટલી સંખ્યા મળશે? 3, બરાબર। તો 3 એ સમય હોવાથી √23 - √23 સમય છે। ઓકે, તો આ જો બીજો પ્રશ્ન છે એ કેવો સંખ્યા છે આપણી? સમય સંખ્યા મળશે। તો જુઓ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં આપણને શું કીધું છે? જુઓ, 2 √7 - √7 આ બે સંખ્યાઓનો ભાગાકાર આપ્યો છે। ઓકે, અને બંને અંશ અને છેદમાં જે અસમય સંખ્યા છે એક જેવી છે। ઓકે, એક જેવી સંખ્યાઓ હોય આ સંખ્યાથી આ સંખ્યાને આપણે શું કરીશું? બાદ કરીશું, બરાબર 2 / 7 સંખ્યા મળશે, બરાબર, જેથી 2 √7 / 7 કેવી સંખ્યા મળશે? સમય સંખ્યા છે, સમય સંખ્યા છે। ઓકે મિત્રો, ચલો હવે આગળ વધીએ આપણે। આ પ્રશ્નની અંદર જ બીજી સંખ્યા આપણને આપી છે 1 √2। ઓકે,
તો અહીં લખીશું અંશની સંખ્યા એક સમય છે જ્યારે છેદની સંખ્યા વર્ગમૂળમાં બે અસમય છે. અંશની સંખ્યા એક સમય છે જ્યારે છેદની સંખ્યા વર્ગમૂળમાં બે શું છે? અસમય છે. જેથી એક છેદમાં બે, કેમ કે આનો ભાગાકાર કપાઈ ના શકે. ઓકે, એટલે આ સંખ્યા કેવી થશે? અસમય છે. આ સંખ્યા કેવી થશે? અસમય. ઓકે, ચલો પછી નંબર પાંચમાં આપણને આપી છે બે પાઈ, બરાબર. તો આમાં પણ આપણે લખીશું આ સંખ્યામાં બે સમય અને પાઈ અસમય સંખ્યાનો ગુણાકાર છે. જેથી બંનેનો ગુણાકાર કરતા, બંનેનો ગુણાકાર એટલે સમય અને અસમયનો ગુણાકાર કરતા અસમય સંખ્યા મળશે. કેવી સંખ્યા મળશે? અસમય સંખ્યા આપણને મળશે. તો મિત્રો, આ થયું આપણું પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચ. ઓકે, પહેલા ક્વેશ્ચનનો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર બે ઉપર. સાદું રૂપ આપો. ઓકે, તો જુઓ મિત્રો, સાદા રૂપ આપો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બીજા કૌંસમાં આપ્યું છે બે પ્લસ વર્ગમૂળમાં બે. ઓકે મિત્રો, જુઓ આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, તો આપણને ખબર હશે એનો ગુણાકાર કેવી રીતે કરાય. તો જુઓ, સૌથી પહેલાં ત્રણ લખો, પછી આ કૌંસ લઈ લો, પછી રૂટ ત્રણ લઈ લો, પછી બીજો કૌંસ લઈ લો. ઓકે, હવે જુઓ ત્રણ દુ કેટલા થાય? છ. અહીં થશે ત્રણ વર્ગમૂળમાં બે, અહીં થશે બે વર્ગમૂળમાં ત્રણ, અને ત્રણ દુ છ, ત્રણ દુ છ. તો જુઓ મિત્રો, હવે આગળ આમાં સોલ્વ થઈ શકશે નહીં, કેમ કે આમાં જુઓ રૂટ ત્રણ અને રૂટ બે આપ્યા છે એટલે બંનેનો સરવાળો કે બાદબાકી ના થઈ શકે. અહીં છ છે પણ અહીં વર્ગમૂળ છે એટલે બંને સરખી સંખ્યાઓ ના કહેવાય. એટલે આ આપણો જવાબ, આ આપણો જવાબ તરીકે રહેશે. ઓકે, ચલો હવે આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન ઉપર. બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? ત્રણ પ્લસ વર્ગમૂળમાં ત્રણ જ્યારે ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ. ઓકે, જો બંને એક જેવી સંખ્યા છે, માત્ર ચિહ્નો જુદા છે. ઓકે, પહેલાં આ જ મેથડથી કરીએ, પછી તમને સૂત્ર પ્રમાણે બીજા મેથડથી તમને શીખવાડીશું. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં ત્રણ, ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ, પછી વર્ગમૂળમાં ત્રણ, ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ. તો જુઓ કેવી રીતે થશે, ત્રણ અને ત્રણનો ગુણાકાર કેવો થશે? નવ. ત્રણનો ગુણાકાર વર્ગમૂળના ત્રણ સાથે કરો તો થ્રી વર્ગમૂળમાં થ્રી, પછી અહીં આવી જશે, આમાં પણ ત્રણ અને વર્ગમૂળમાં ત્રણ લઈશું. જ્યારે વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં ત્રણ કરીશું તો આપણો કેટલો મળશે મિત્રો? નવ મળ્યો. આ જુઓ, આ પ્લસનો અને આ માઇનસનો છે એટલે આ બંને સંખ્યાઓને આપણે ઉડાવી દઈએ. હવે અહીં નવ વધ્યા અને નવનો વર્ગમૂળ કેટલો થાય મિત્રો? ત્રણ થાય, એટલો આનો જવાબ આપણને મળશે છ. આનો જવાબ કેટલો મળશે? છ મળશે. હવે જુઓ મિત્રો, આ જ પ્રશ્નને આપણે બીજી રીતે કેવી રીતે ગણી શકીએ, એટલે બીજી રીત ગણાવશું તમને અથવા કરીને. જુઓ,
ત્રણ પ્લસમાં વર્ગમૂળમાં ત્રણ અને ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ. ઓકે તો મિત્રો જુઓ, આની આનું જે સૂત્ર હશે, સૂત્ર કયા સૂત્ર પર આપણે આગળ વધીશું? એ વત્તા બે એ માઇનસ બી બરાબર શું થશે? એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. એટલે જુઓ, એ અને એ છે તો આનો વર્ગ કરીએ એ સ્ક્વેર, બી અને બી છે તો આનો વર્ગ કરીએ બી સ્ક્વેર, અને જે ચિહ્ન છે પ્લસ અને માઇનસનો ગુણાકાર માઇનસ. ઓકે ચલો આ કિંમતમાં મૂકીએ, એ બરાબર આપણે ત્રણ ધારીએ જ્યારે બી બરાબર આપણે વર્ગમૂળમાં ત્રણ ધારીએ, અને આ સૂત્રમાં કિંમત મૂકીએ તો થઈ જશે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં ત્રણનો વર્ગ. ત્રણનો વર્ગ કેટલો થાય મિત્રો? નવ થાય. જ્યારે વર્ગમૂળમાં ત્રણનો વર્ગ કરીએ તો નવ, તો અહીં થઈ જશે નવ માઇનસ ત્રણ બરાબર કેટલા થયા મિત્રો? છ થયા. કેટલા થયા? છ થયા. તો આ રીતથી પણ તમે દાખલો ગણી શકો છો. તો આ રીતથી ગણો કે આ રીતથી ગણો, તમારો જવાબ સરખો આવશે અને બંનેમાં તમને સરખી માર્કિંગ મળશે. ઓકે એટલે આપણે એક્ઝામની અંદર કોઈપણ એક મેથડથી દાખલો ગણવાનો રહેશે, જે તમને યોગ્ય લાગે, જે તમને ઇઝી લાગે એ મેથડથી તમારે દાખલો ગણવાનો. ચલો હવે આગળનું જોઈએ. હવે જુઓ મિત્રો, પ્રશ્ન નંબર ત્રણમાં જોઈએ આપણે. પ્રશ્ન નંબર ત્રણમાં આપણને આપ્યું છે વર્ગમૂળમાં પાંચ અને વર્ગમૂળમાં બેનો વર્ગ. આ દાખલો પણ આપણે બે રીતથી ગણવાના છીએ મિત્રો. તો જુઓ, સૌથી પહેલાં વર્ગ છે એટલે એને બે વખત લખી શકાય છે. આપણે